નવસારીથી હાલ વધુના સમાચાર મળ્યા છે. નવસારીના ચીખલીમાંથી એટીએસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટીએસની ટીમે એક શખ્સને ઉઠાવ્યો છે. ત્યારે ચીખલીના આલીપુર ગામના શખ્સને ઉઠાવવામાં આવ્યો છે. આલીપુર ગામમાંથી યુવાનની અટકાયત કરવામાં આવી છે. સંદિગ્ધ શખ્સની એટીએસ દ્વારા હાલ પૂછપરછ હાથ ધરવામાં આવે છે. તો નવસારીનો આ બનાવ છે જ્યાં ચીખલીમાંથી એટીએસની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જ્યાં એટીએસની ટીમે એક શખ્સની અટકાયત કરી છે. તો ચીખલીના આલીપુર ગામના શખ્સની કાર્યવાહી કરવામાં આવે છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઋષિયંત શર્મા જોડાઈ ગયા છે. જી ઋષિયંત, નવસારીના ચીખલીમાં એટીએસની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે વિશે શું છે વધુ વગત? જી ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત જે એટીએસ છે, ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલે રાત્રે મોડી રાત્રે જે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના જે આલીપુર ગામ આવ્યું છે, જે આલીપુર જે ગામ આવ્યું છે તે નેશનલ નંબર હાઈવે 48 ઉપરના બાજુના ગામ આવી બાજુમાં ગામ આવ્યું છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત એટીએસ દ્વારા જે ગઈકાલે જે આલીપુર ગામ આવ્યું છે, આલીપુર ગામમાં જે એક શખ્સ હતો જે મૌલવી કહી શકાય, જે મૌલવી જે મર્ડર સમય ફરજ બજાવી રહ્યો છે, તેને ગુજરાત એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તે ઈસમ છે, ઈસમને નવસારી ખાતે લઈ ગયા આવ્યા હતા. ત્યાં પણ તેઓને સવાલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જે વધુ છે, જે ગુજરાત એટીએસ દ્વારા તેને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. ત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે, સમાચાર છે જોવા મળી રહ્યા છે કે ચીખલી તાલુકાના જે આલીપુર ગામમાંથી જે એક મૌલવીની જે અટકાયત કરવામાં આવી છે, તેને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. ત્યાં વધુ એની પૂછપરછ કરવામાં આવશે. જી જી ઋષિયત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. નવસારીનો આ બનાવ છે જ્યાં ચીખલીમાંથી એટીએસની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ચીખલીના આલીપુર ગામના શખ્સની અટકાયત કરવામાં આવે છે. આલીપુર ગામમાંથી યુવાનની અટકાયત કરવામાં આવે છે, તેમજ એટીએસ દ્વારા હાલ આ યુવાનથી પૂછપરછ હાથ ધરવામાં આવે છે. તો આ યુવાનની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આલીપુર ગામના શખ્સની અટકાયત કરવામાં આવે છે. ચીખલીમાંથી એટીએસની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવે છે. એટીએસની ટીમે એક શખ્સને ઉઠાવી લીધો છે. ચીખલીના આલીપુર ગામનો આ બનાવ છે જ્યાં ચીખલીના આલીપુર ગામના શખ્સને એટીએસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આલીપુર ગામમાંથી યુવાનની અટકાયત કરવામાં આવે છે.